ධර්ම ශ්‍රී සර්වඥාන්දී මරණ දාන මතින් ඕනසම 56 විසල්ම චත්ති ජුන් එම ජීව ආත්මික සපෝතන නුඹ ඒ අපේ විචාරණය සිය ඕම් ශාන්ති कहीं भी हो कैसी भी परिस्थिति में हो निज आत्मा की ओर उन्मुख रहो तो शांति रहेगी। पर की ओर दृष्टि में निराकुलता हो ही नहीं सकती, क्योंकि आकुलता के ही कारण पर की दृष्टि करनी पड़ी। पर की दृष्टि जब तक है तब तक आकुलता रही और वह पश्चात अन्य आकुलता का कारण बने। इस तरह आकुलता का पोषण होता जाएगा जब तक पर बुद्धि की कुटेव न छूटेगी। इसे कि कहीं भी हो क्या है पर तन हो 24 कलाक वहां स्थल में हो तो मित्र विज्ञान हो, कैसी भी परिस्थिति हो तुम्हें तेरी परिस्थिति हो, अनुकूल हो प्रतिकूल हो, सारे हो दृष्टि हो, तुम्हें अनुसार बड़ी परिस्थिति रहनी। दरेक भी परिस्थिति कायम एक सरखी होती नहीं, કર્મના ઉદય અનુરૂપ બધી બાહ્ય પરિસ્થિતિઓ રહેશે। એટલે કંઈ પણ હો ગમે તેવી પરિસ્થિતિમાં હો નિજ આત્મા કી ઓર ઉન્મુખ રહો તો શાંતિ રહેગી। ઉપયોગને આત્માની સન્મુખ રાખશો તો શાંતિ રહેશે, ઉપયોગને બહાર ભટકાવશો તો અશાંતિ રહેશે, શાંતિ નહીં થાય। કેમ કે શાંતિ આત્મામાં છે, બહારમાં નથી। કર્મના ઉદયના કારણે અનેક પ્રકારની વિચિત્ર પરિસ્થિતિઓ શરીરમાં અને બહારમાં આવે છે, તો એની અંદરમાં ઉપયોગ વધારે લગાડવાથી શાંતિ દોડાઈ જાય છે, શાંતિનો ભંગ થઈ જાય છે। પરની બાજુ ઉપયોગ ગયો તો એમાં નિરાકુલતા રહી શકે નહીં। જેવા જેવા નિમિત્તોનો ઉપયોગ જીવ લગાડે છે તેવા તેવા નૈમિત પરિણામ એના થતા જાય છે। નિજ આત્મા કી ઓર ઉન્મુખ રહો તો શાંતિ રહેગી। બસ ઉપયોગને આત્માની સન્મુખ રાખો તો શાંતિ રહેશે, નહીં તો શાંતિ નહીં। તમે બધા માનો કે મને શાંતિ છે, પણ એ સાચી શાંતિ નથી। એ થોડી વધારે અશાંતિ હતી, એ થોડી ઘટી, એની શાંતિ છે, સાચી શાંતિ નથી। અત્યારે 44 ડિગ્રી ગરમી પડે છે અને કદાચ વાદળાઓ આવી જાય, 2 ડિગ્રી ઘટી જાય તો આપણે કંઈક બી ગરમી ઘટી છે અત્યારે સારું છે, એ સારું છે, વાદળાના કારણે સારું છે, અને વાદળું હટ્યું એટલે પાછું પરિસ્થિતિ એની એ જ છે। કેટલી ડિગ્રી હોય તો શાંતિ રહે, બારમાં ગરમીની કેટલી ડિગ્રી હોય કે ઠંડીની કેટલી ડિગ્રી હોય, ઠંડી વાળાને જો અશાંતિ છે અને ગરમી વાળાને પણ અશાંતિ છે। જેની પરમા દ્રષ્ટિ છે, ઉપયોગ જેને પરમા લગાડ્યો છે, એને ક્યારે પણ નિરાકુલતા આવી શકતી નથી। નિરાકુલતામાં સાચી શાંતિ છે, આકુલતાની અંદરની શાંતિ પણ સાચી શાંતિ નથી। નિરાક
पर की और दृष्टि में निराकुलता हो ही नहीं सकती। उपयोग एक समय का तो सोमा लागे न का तो परमा लागे। सोमा लागे तो शांति न परमा लागे तो अशांति। सोमा लागे तो स्वाधीनता अने परनी अंदर में लागे तो पराधीनता। पराधीनता ए ज दुख छे अने स्वाधीनता ए ज सुख छे। तो गमे तेवा उदय होय निमित्त होय ए वक्ते पण उपयोगना ध्रुव काटाने आत्मा बाजू वाळेलो हतो। रूपाणुजीए 843 पत्रमां मूक्यु छे કે જે પુરુષો દેહ સંબંધી હર્ષ વિષાદ કરતા નથી એ સંપૂર્ણ દ્વાદશાને સંક્ષેપમાં સમજ્યાશે એમ સમજો। શું કીધું? જે પુરુષો દેહ સંબંધી હર્ષ વિષાદ કરતા નથી એ પુરુષો સંપૂર્ણ દ્વાદશાને સંક્ષેપમાં સમજ્યાશે એમ સમજો। હર્ષ વિષાદ થયો તો આપૂરતા રહેવાનું, કોઈ મનનું ધારેલું કાર્ય બન્યું તો આપણને હર્ષ થાય અને મનનું ધારેલું કાર્ય ના થયું તો આપણને દુઃખ થાય। કેમ કે એ કાર્યોમાં એને ઈષ્ટ અને અનિષ્ટ બુદ્ધિની કલ્પના દ્વારા ભાવ કરે। બધા કોઈ આત્મા માટે ઈષ્ટ અનિષ્ટ છે નહીં, ઈષ્ટ માન્યું ત્યાં રાગ થયો, હર્ષ થયો, અનિષ્ટ માન્યું ત્યાં દુઃખ થયું, ખેદ થયો। તો પરની દ્રષ્ટિમાં પરાધીનતા છે અને સ્વની દ્રષ્ટિમાં સ્વાધીનતા છે। પરની દ્રષ્ટિમાં નિરાકુરતા હોઈ શકતી નથી, ક્યોકી આકુરતા કે કારણ પરકી દ્રષ્ટિ કરવી પડી। પરકી દ્રષ્ટિ જબ તક હૈ તબ તક આકુરતા રહી और पश्चात अन्य आकुलता का कारण बने। इस तरह आकुलता का पोषण होता जाएगा जब तक पर बुद्धि की कुटेव न छूटेगी। अरे आपने जो आपको पता नहीं कि 24 कलाक में पर बाजू दृष्टि के त्रिशत पड़नी अगर सोनी दृष्टि के त्रिशत આખા ભાવને આ ભાવને આગલા ભાવને તો જવા દો, યાદ નથી તમારે મને દઈને આ ભાવમાં એક સમય માટે પણ આપણે આત્માની સન્મુખ ઉપયોગ રાખીને સ્થિર રહ્યા છે, બધેથી ઉપયોગને હટાવીને આત્મામાં સ્થિર કર્યા છે। કંઈ 8-8 કલાક આપણે ધર્મ તો કરીએ છીએ, ભક્તિ કરીએ, સ્વાધ્યાય કરીએ, જાપ કરીએ, ધ્યાન કરીએ, બધું કરીએ, ઉપયોગ તો પરમાં ને પરમાં છે। સમસ્ત જગત પર વસ્તુ પર ભાવમાં વહ્યું જાય છે। શું કીધું? સમસ્ત જગત પર વસ્તુ અને પર ભાવમાં વહ્યું જાય છે। હવે પરમાંથી ખસ અને સોમાં વસ આટલું કરે તો બસ, નહી તો પરમા ને પરમા ખસ। ભગવાન માં ઉપયોગ લગાડો એ પરમા છે, એવા ધર્મ માં ઉપયોગ લગાડો એ પણ પરમા છે, એવા ધર્મ ની ક્રિયાઓ કરો એ પણ બધી ફળની ક્રિયા છે, શુભ ક્રિયાઓ છે। પરમા જેટલી ધર્મ ની ક્રિયાઓ કરવામાં આવે એટલી બધી શુભ છે, શુદ્ધ નથી, એમાં આકુલતા છે। તમને કહ્યું કે ભજન ગાવ, હવે તમે ગાવશે સારું કંઠ આવશે, હવે તમે ચોપડી ખોલશો એટલે પેલા તો એને સિલેક્શનમાં આકુલતા થવાની કે કયું પદ દઉં, કયું પદ દઉં, બધાને ગમે એવું। પછી ગાવાની અંદરમાં પણ પાછી ખડા ગાવાની પદ્ધતિઓ હોય છે, તો કેવી કળાથી ગૌ તો લોકો ખુશ રહે। તો આ ભાવનામાં આકુલતા છે કે અનાકુલતા છે? નિરાકુલતા છે, જો
અજ્ઞાનની સમસ્ત ચેષ્ટાઓ આકુલતામય હોય છે. નિરાકુલતાયુક્ત ચેષ્ટા જ્ઞાનની હોય છે. એમાં આકુલતા હોય છે, જ્ઞાનીને નથી હોતી એમ નહીં. ચારિત્ર બોનીકૃત આકુલતા હોય છે, પણ દર્શન બોનીકૃત આકુલતા નહીં હોવાના કારણે ચારિત્ર બોનીકૃત આકુલતાનો વિશેષ જોર વાગતો નથી. જેટલી પરની દ્રષ્ટિ જઈ એટલા પરના વિકલ્પ આવવાના, અને પરના વિકલ્પ બધા આશ્રયબંધનું કારણ છે, દુઃખનું કારણ છે. પર સબંધ બંધ દુઃખ કારણ કરત અહિત ભારી, ઓ સ્વામી કરત અહિત ભારી, પરમ બ્રહ્મ કા દર્શન, પરમ બ્રહ્મ કા દર્શન, ચોગતિ દુઃખ હારી. ઓમ જય જય અમિતારી. સ્વાધ્યાય પણ પરના લક્ષ્ય થાય તો આકુપતા છે, અને સોના લક્ષ્ય બને તો અનાકુપતા થઈ શકે છે. પરંપરા સ્વાધ્યાય આપવો એ આકુતાનું જ લક્ષણ છે, પાછું અનાકુતાનું લક્ષણ નથી. સ્વાધ્યાય સાંભળવો એ આકુતાનું લક્ષણ છે કે અનાકુતાનું સાંભળવો એ આકુતાનું લક્ષણ છે? હા, પુણ્ય કરતા કરતા મોક્ષ થાય એમ આકુતા કરતા કરતા નિરાકુતા થવાય. આકુતા મૂકે તો નિરાકુતા થાય, કે આકુતા કરે તો નિરાકુતા. બધી ચેષ્ટાઓ અજ્ઞાનની અજ્ઞાન હોય આકુતા મળે જ હોય છે. ધર્મ કરતો હોય કે ધ્યાન કરતો હોય કે ભગવાનની મંદિરમાં પૂજા કરતો હોય કે ગમે તે પ્રકારની ધર્મની ક્રિયા કરતો હોય આકુતા કરતો છે. પછી એને ઉતાવળ એટલે ગડગડાઈ જાય, પછી જોર થઈ બોલો ફાસ્ટ બોલો. પછી કરવાનું શું? નિરાકુરતાના લક્ષ્યપૂર્વક આ કાર્ય કરવાના તો ખરા ને? આજે ભલે આકુરતાના કાર્યો છે, પણ નિરાકુરતાના લક્ષ્યપૂર્વક એ કરવાના તો ખરા ને? હા, પણ લક્ષ્યપૂર્વક ક્યાં સુધી કરવાનું? લક્ષ્ય સિદ્ધિ તો થવી જોઈએ ના જોઈએ? તમે શું પ્રયત્ન કરો? આકુરતા મૂકવાનો પ્રયત્ન શું કર્યો? આકુરતાના સાધનો કરતા કરતા આકુરતાનો મૂકવાનો લક્ષ્ય શું કર્યો? સ્વભાવ છે એ તરફનો લક્ષ્ય ભલે કાર્ય આ થાય છે. લક્ષ માત્ર તમે વિકલ્પમાં કર્યો છે, પ્રયોગમાં નથી. પ્રયોગમાં નથી. અનાકુરતા તો માત્ર ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા થઈ જ આવે. જ્યારે ઉપયોગ સ્વરૂપમાં સ્થિર હોય ત્યારે ઉપયોગમાં બીજા વિકલ્પ ના હોય એનું નામ નિરાકુરતા. આકુરતાના કારણોને ક્યાંકી આકુરતા કેવી કારણ પરકી દ્રષ્ટિ કરવી પડી. પરની દ્રષ્ટિ કરવી પડવાનું કારણ શું? આકુરતા. શિવ ભગવાન પરની દ્રષ્ટિ કેમ નથી કરતા? એમનામાં એ પ્રકારની આકુરતા જ નથી કે જેથી પરની દ્રષ્ટિ થાય. સંપૂર્ણ અનાકુરતા છે. તો આકુરતા કે કારણ પરકી દ્રષ્ટિ કરવી પડી. પરકી દ્રષ્ટિ જબ તક હૈ તબ તક આકુરતા રહી. જ્યાં સુધી પરની દ્રષ્ટિ છે ત્યાં સુધી આકુરતા રહી લેવાની. ઓર વહ પશ્ચાત અન્ય આકુરતા કા કારણ બની. વર્તમાન આકુરતા છે એ નિરાકુરતાનું કારણ નથી થયું, આકુરતાનું કારણ થયું છે. તે સુભા શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, તે આકુરતા છેદતા ઉપજે અનાકુરતા.
કોઈને પામવાની આકૃતિ આવશે તો કોઈને પમાડવાની આકૃતિ આવશે, પણ હોય બંને આકૃતિ તો જ બેનો મેળ થાય ને. કાં તો જો બહેનમાંથી બહેનો ના હોય કોઈ કાં તો સાંભળવાવાળો ના આવે ને કાં તો બોલવાવાળો ના આવે. એકને બોલવાની આકૃતિ આવે, એકને સાંભળવાની આકૃતિ આવે તો બહેનો મેળ થાય. સીધી વાત તો છે કોઈ આપી શકવાનું કરી શકવાનું નથી, તમારું કાર્ય તમે જ કરી શકવાનું છે, બીજા દ્વારા થાય એવું કાર્ય નથી. ગુરુ કે ભગવાન કે એવું કરી કે તમારું કુંજીના ભળીઓ વાળી જાગૃત કરી દે, અનાકૃતા માનવી એ મિથ્યા થશે. આકૃતા ને અનાકૃતા માનવી, વ્યવહાર ધર્મ સારામાં સારો કરવો અને એને સમજવાને મોક્ષ માન માનવો એ અજ્ઞાન છે, મિથ્યા થશે. જબ તક પરકી દ્રષ્ટિ હૈ તબ તક આકૃતા રહી ઓર વહ પશ્ચાત અન્ય આકૃતા કા કારણ બને, ઇસ તરહ આકૃતા કા પોષણ હોતા જાવેગા. આ પ્રમાણે અનાધિકારથી આકૃતાનું પોષણ અનાધિ મિથ્યા દ્રષ્ટિને ચાલ્યું આવે છે, પોષતો જાય છે. જબ તક પર બુદ્ધિ કી કુટેવ ન છૂટેગી, ક્યાં સુધી ચાલવાનું, જ્યાં સુધી પર બુદ્ધિની કુટેવ છૂટે નહીં ત્યાં સુધી. સ્વ બુદ્ધિ થાય નહીં, સ્વ બુદ્ધિનું મહાત્મ્ય આવે નહીં, સ્વરૂપનું મહાત્મ્ય આવે નહીં, મારું સર્વસ્વ મારું સ્વ છે આવો દર નિર્ણય થાય નહીં ત્યાં સુધી એને પરનું આકર્ષણ મટવાનું નહીં. એટલે એ પર બાજુ જ રહેતો જવાનો. છે આ શોક માને છે કે ધર્મ કરું છું, આમ કરતા કરતા તમારો મોક્ષ થશે, બીજાને કહીને પોતાને માને. એટલે પુણ્ય તો વાગે છે પણ મિથ્યાત્વને ગાઢું કરે છે. તત્વની દ્રષ્ટિની વિપરીતતાના કારણે મિથ્યાત્વને ગાઢું કરે છે અને મંદ કસાયના કારણે પુણ્યને થોડું વાંધે છે. મિથ્યાત્વ સહિતનું પુણ્ય એની પર કંઈ મોક્ષ માર્ગમાં બહુ મોટી વેલ્યુ નથી. આખીર તો પરદ્રવ્ય છૂટના હૈ, જિનમે ઈચ્છા રખ રહે હો મરને પર તો પર સંયોગ ઈસ ભવ કા છૂટી જાવેગા. આખરે બધા પર દ્રવ્યો છૂટવાના તો છે. જગતના તમામ દ્રવ્યો સાથે આપણે અનેક વાર સંયોગ થયો અને યોગ થઈ ગયો, અને અત્યારનો સંયોગ છે એ કામ યોગ થઈ જવાનો છે. જે પર દ્રવ્યો છે બધાનો યોગ નિયમથી છે, જેનો સંયોગ છે એનો વિયોગ નિયમથી થવાનો, અને જે અસંયોગી છે આત્માના ગુણો એનો વિયોગ એને ક્યારે થવાનો નહીં. ગુણ ગુણીનો અભય સંબંધ હોય. તો હવે પરનું મહાત્મ્ય ઘટવું જોઈએ. ગમે એટલી તમે પ્રભાવના પરની કરો એનાથી સ્વને કોઈ લાભ નથી પારમાંથી, વ્યવહારિક ઠીક છે. આવું જ્યાં સુધી અંદરમાં દ્રઢત્વ ના આવે ત્યાં સુધી ઉપયોગ એનો અંતર્મુખ વળવાનો નહીં અને એ સ્વરૂપની અંદરમાં સ્થિત થવાનો નહીં. આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ આત્માનું લક્ષ્ય હોવું જોઈએ. આખી તો પરદ્રવ્ય છૂટના જીવને ઈચ્છા કરે, જે પરદ્રવ્યનો અત્યારે સંયોગ છે અને તમે એને છોડવા ઈચ્છતા નથી અને પકડીને રાખો છો, ક્યાં સુધી એનો સંયોગ રહેવાનો?
સંયોગ અને વિયોગ તો નિયમથી થવાનો જ છે. તો સંયોગી પદાર્થ કે સંયોગી ભાવમાં એકત્વ બુદ્ધિ કરવી એ આતુરતાનું લક્ષણ છે, મિથ્યાત્વનું લક્ષણ છે. મરને પણ તો પર સંયોગ ભોગતા છૂટી જાવે. જયારે અહીંથી દેહ ત્યાગ કરવાનો આવશે ત્યારે જે સંયોગને અત્યારે તમે રાખીને બેઠા છો ને છોડવા નથી ઈચ્છતા, એનો પણ અહીંથી જવાનું થશે ત્યારે છૂટશે કે નહીં છૂટે? દેહ હોય, કુટુંબ હોય, જે કંઈ વસ્તુઓ હોય જેને સંયોગમાં તમારા નામે લોકરોમાં મૂકી રાખી હોય, તો એ લોકરોમાં સોનું લોક થયું છે કે તમે લોક થયા છો? એ પણ લોક થયું છે. ફ્રી ઝોનમાં રહો, જાય એને જવા દો, આવે એને આવવા દો, રહે એને રહેવા દો, ના રહે તો ના રહેવા દો, જેમ બનતું હોય એમ બનવા દો, પણ આપ સ્વભાવને અબધો સદા મગન મેં રહેના, જગત જીવ હૈ કર્માધીના પરાધીના, અચરજ પછુ નંદીના, આપ સ્વભાવ મેં રહે અબધો સદા મગન મેં રહેના. પરના વિકલ્પો પરની ચિંતાઓ થાય છે એ બતાવે છે કે પર સાથે એને સંબંધ જોડેલો છે. અહીંયા બધા પંખા પડી જાય તો મને કંઈ ના થાય અને તમને મોટા ભાગના નહીં થાય પણ અમુક ન થશે. કેમ? કે એની સાથેનો એનો સંબંધ જોડાયેલો છે કે હું આ સંબંધમાં ટ્રસ્ટી છું, પ્રમુખ છું, તમારા આશ્રમ ભાગે વધે છે, મારા સંબંધ જાણતો. એમ 14 રાજલોકના તમામ પદાર્થો તમે છૂટા જ છો. કોઈ એક અણુ પરમાણુ સાથે તમારો સંબંધ કોઈને કોઈની સાથે નથી. જેટલો જેટલો સંબંધ તમે જેટલો જોડશો એટલું દુઃખનું કારણ થવાનું છે, આશ્રવબંધનું કારણ થવાનું છે, આકુરતાનું કારણ થવાનું છે. અંદરમાંથી છૂટા. સમ્યક દ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, પણ અંતર્ગત ન્યારા રહે જો ધાવ ખિલાફે ધાવ. સ્ટેપ મધર જૂનીના છોકરાને રમાડે, ખવડાવે, પીવડાવે, સુવડાવે, સ્કૂલે મૂકી આવે, લઈ આવે, બધું ધ્યાન કરે રાખે, પણ છોકરાનો પગ ભાંગી જાય તો એને સાચી માને જેવું દુઃખ થાય એવું સ્ટેપ મધરને દુઃખ થાય નહીં. તમે સ્ટેપ મધર જેવા થઈ જાઓ, હોસ્પિટલની નર્સ જેવા થઈ જાઓ. નર્સો હોય છે હોસ્પિટલમાં, તમને બધાને અનુભવ છે. ઘર કુટુંબ આવે તો બધા કલાક અડધો કલાક આવીને જતા રહે, નર્સ 8-8 કલાકની સેવા આપે. પથારી ચેન્જ કરી આપે, ચાદર બધી નાખે, કપડાં ધોવાઈ નાખે, તમારી દવા ટાઈમ છે આપે, ખાવાનું ટાઈમ આપશે આપે, ટેમ્પરેચર માપે, તમને ઉંઘાડી દે, ટૂંકના હોય ઊંઘને ગોળી આપી દે, માથું દબાવે, બધી સેવા કરે. પછી કાકાનો દેહ છૂટી જાય તો રડે નર્સ હોય કે ઘરવાળા રડે? કોણ? નર્સ રડે કે ઘરવાળા રડે? એ રીતે સમજે છે કે 10 નંબરનો કાકા ગુજરી ગયો, ધરવા 11 નંબરનો કાકાને પકડો, રૂમમાં પડી છે, ખ્યાલ આવે છે? બસ એ રીતે નર્સની જેમ રહેવો. જાઓ તો ભરીને રહો, પણ અંદરમાંથી છૂટા. તો મરને પર તો પર સંયોગ ઈસ ભવ કા છૂટી જાવેગા, ઓર ઈસ જાતિ કી ઈચ્છા ભી છૂટ જાવેગી. આથી બીજા ભવમાં જશે એટલે પછી જુદા પ્રકારની ઈચ્છાઓ થશે. અહીંયા અત્યારે જુદા પ્રકારની ઈચ્છાઓ છે. આજે અત્યારે જુદા પ્રકારની ઈચ્છા છે, કલાક પછી પાછી બીજી ઈચ્છાઓ થશે, 2 કલાક પછી પાછી બીજી ઈચ્છાઓ થશે. એ સમુદ્રની અંદરમાં જેમ તરંગો એક પછી એક આવ્યા જ કરે છે, એમ ઈચ્છાઓના તરંગો અજ્ઞાનના ઉપયોગની અંદરમાં નિરંતર ચાલ્યા જ કરતા હોય છે, ચાલ્યા જ કરતા હોય છે.
કોઈ પણ પ્રકારની ઈચ્છાવાળો જીવ સુખી કે શાંતિ ના હોય, એને સુખ કે શાંતિ ના હોય. ઈચ્છાઓનો વિરોધ થાય તો જ એને શાંતિ મળે ને સુખ મળે. આપણે સુખી થવા માટે જરૂરિયાતો અને ઈચ્છાઓ વધારીએ છીએ, ત્યારે જ્ઞાનને સુખી થવા માટે જરૂરિયાતો અને ઈચ્છાઓને ઘટાડે છે. ઈચ્છા કરવાથી પણ કોઈ પરદ્રવ્ય દ્વારા આત્માને શાંતિ મળવાની નથી કે આત્માનો થવાનો નથી. સંયોગમાં હોય પદાર્થ હોય કે આત્માનો થવાનો નથી, એનો નિયમ નિયમથી થવાનો છે. અને કોઈ પરદ્રવ્યમાંથી મને સુખ કે દુઃખ મળે છે આ માન્યતા કલ્પના અજ્ઞાનની છે, જ્ઞાનની નથી. હું બીજાને સુખ દુઃખ આપું છું કે બીજા મને સુખ દુઃખ આપે છે એ માન્યતા અજ્ઞાનની છે, જ્ઞાનની નથી. કોઈ પરદ્રવ્ય પરદ્રવ્યનું કોઈ કાર્ય કરી શકતું નથી કે તમને સુખ કે દુઃખ આપી શકે. સમયસારમાં ગાથા આવે છે કે જે માન તો મુજથી દુઃખી સુખી કરું હું પર જીવને, જે મૂળ છે અજ્ઞાની છે વિપરીત એથી જ્ઞાની છે. જ્યાં કર્મ વધે જીવ સર્વે દુઃખિત તેમ સુખી થતા, તું કર્મ તો દેતો નથી તો ત્યાં કેમ દુઃખિત સુખી થતા? મેં આને સુખી કર્યો કે આને મને સુખી કર્યો કે આને મને દુઃખી કર્યો એ તારી કલ્પના છે. દુઃખે તે કલ્પનામાં ઊભું કર્યું છે અને સુખે તે કલ્પનામાં ઊભું કર્યું છે. સુખ અને દુઃખ બંને મનની કલ્પનાઓ છે. પદાર્થની આત્માને કોઈ પદાર્થ ઈષ્ટ નથી કે જેથી અને એના દ્વારા સુખ કે દુઃખ થાય. કોઈ જગતનો પદાર્થ આત્માને કિંચિત માત્ર સુખે આપી શકે નહીં, કરી શકે નહીં કે દુઃખ પણ કરી શકે. વસ્તુનું સ્વરૂપ વસ્તુનું સ્વરૂપ યથા સમજાશે તો કાયમ માટે નિરાકુટ શાંતિ. નહીં તો ગમે તેટલો ધર્મ ગમે તેટલા કલાક ગમે તેટલા વર્ષો સુધી કરશો તો પણ અંદરમાં અનાકૃતા નહીં આવી શકે, આકૃતા જ આવવાની. અને તમારા સ્થુલ ઉપયોગમાં આકૃતા પકડાશે પણ નહીં. તમને એમ લાગે છે બોલે ધર્મ કરું છે, મને શાંતિ છે, સરસ ચાલે છે, કાઢી પહેલાં કરતાં સારો છે, તારું સર્ટિફિકેટ તારા પાસે છે, બીજા તને કોઈ સર્ટિફિકેટ જ્ઞાન એ આપ્યું નથી કે તારી જાતે સર્ટિફિકેટ બની દીધા છે. એ કંઈ બહાર કામ આવે નહીં. અમારે એક વખત હું 10મા ધોરણમાં ભણતો હું, કે આ પુસ્તકોમાં ડિટેક્ટિવ ચોપડે રાખીને વાંચીએ, આ પુસ્તક તો વાંચીએ સ્કૂલનું વાંચીને ડિટેક્ટિવ પુસ્તકો વાંચીએ, ભૂપત બાળકીના જીવનચરિત્ર બધા આ જીવનચરિત્ર વાંચતા. પછી રિઝલ્ટ અમારા મા બાપ કે કપડે બહુ ભણે છે, ઘરમાંથી બહાર નીકળતા નથી, આખો જે વાંચવા જતું કરે છે, એમને ખબર નહીં કે શું વાંચે છે. અમે કયા ધોરણમાં ભણીએ છીએ એ અમારી માને ખબર નથી, બાપને ખબર હોય, માને એ ખબર નથી કયા ધોરણમાં ભણે. પછી ગણિતમાં 14 માર્ક આવ્યા 50 માર્ક એટલે પાસ થઈ ગયા. અને એ 10મામાંથી 10મામાં બીજી વખત રહેવા માટે થયું, 10મામાંથી આગળ નીકળી ગયા, આગળમાં ધોરણ ના જવાનું. એટલે મને શું કહેવા બિચારા અમારા માને બધા બાપાને બહુ દુઃખ થશે. એટલે ના પાસ લખું તેને બધા ના કાઢીને બધું પાસ કરી નાખ્યું, અને 14 માર્ક હતા એને બધા 34 કરી નાખ્યા, અને બધા બીજો પાસ થઈ ગયા છે. એને બધા આપણે તો આખું વર્ષ ઘણો પણ એમને ખબર નહીં કાંઈ એને ધોરણમાં ફરી પડે છે. એમ આખી જિંદગી આપણે વિભાવમાં વિભાવમાં જ રહ્યા, પણ આપણને ખબર પડે કે મેં ધર્મ નામે વિભાવ જ કર્યો છે, બીજું કંઈ કર્યું. ખ્યાલ ના આવે તો ભ્રાંતિના કારણે તો ભટકાશે. નાના હતા ત્યારે અમે રમતા છોકરાઓ, તો ગામમાં એક માણસ સળગતો, બાકી લાઇટો નથી એ વખતમાં ઇલેક્ટ્રિક લાઇટો, તો અમે એક ખૂણામાં સંતાઈ ગઈને પછી કાળી દોરી બે બાજુ બે સામે બાંધી, અમે કાળી દોરી અમે નીચે લોકોને દેખાય નહીં ચાલે એ ત્યાં ભરાય પડતું પડી જાય, એટલે અમે હસી આનંદ. હવે એ દોરી અમને દેખાય નહીં પણ અમને દેખાય,
એમાં મિથ્યાત્વની દોરી દોરી મિથ્યાત્વી વાળા ના દેખાય, એ સંકિત જીવને દેખાય કે આ પડે છે. તો જે પરદેવની ઈચ્છા છે એ પણ છૂટ જાવેગી. તમ ઈશ અલ્પ કાલ કે લીએ યદિ ઈચ્છા પહેલે સી છોડ દો, તમ સદા કે લીએ ભલા હો જાય. ત્યારે કે છે ઈશ અલ્પ કાલ માટે આ ઈચ્છાઓ તમે જો એ સંસારની બાહ્ય સુખોની કરો છો છોડી દો, તો સદાય માટે તમે સુખી થાઓ તમારું ભલું થાય. હે આત્મન માનો અપને હિત કી બાત. વરણીજી મહારાજ પોતાના આત્માને કહે છે કે હે આત્મન, પોતાની ડાયરીમાં પોતા માટે લખું છું, માનો અપને હિત કી બાત, આત્માના હિતની વાત માનો. રો ન અપને ગુણ કા ઘાટ, કરો ન અપને ગુણ કા ઘાટ, તેરી પ્રભુ કી એક હી જાત. ગુણનો ઘાત ના કરો, પ્રભુજી એવી તારી જાત છે, સર્વ આત્મા ઓષિત ભગવાન જેવા છે, તો એને એ ગુણોની તમે ઘાત ના કરો. મિથ્યાત્વ દ્વારા, આકુલતા દ્વારા, ઈચ્છાઓ દ્વારા ગુણોનો ઘાત થાય છે, અંતરંગ આત્મ શાંતિનો ભંગ થાય છે. કાવ્યમાં મુક્ત લખ્યું છે, માનો અપને હિત કી બાત, રો ન અપને ગુણ કા ઘાટ, તેરી પ્રભુ કી એક હી જાત, તુજસે ભિન્ન નિરાલા ઘાટ. તેરી પ્રભુ કી એક હી જાત, તું અને શિવ ભગવાન એક જ જાતના છો. ગામમાં નોકરશી થાય જૈનની કે જે કંઈ ગચમતની કે જેની હોય, તો એમાં ગામના નગરસેઠને પણ જમવાનો હક નહીં, જે હાવ ગરીબમાં ગરીબ માણસ હોય, ભાગ ભીખ માગીને ખાતર માથે જે હોય એને પણ જમવાનો હક ખરો. નોકરશીમાં બે સાથે બેસીને જમે, ભલે બહારમાં અવસ્થામાં તફાવત છે પણ જાતની અપેક્ષાએ તફાવત નથી, ઉદયની અપેક્ષાએ તફાવત છે. તો આપણી અને પ્રભુની જાત એક છે, તો પ્રભુ જેવી રીતે વર્તે છે એનાથી વિરુદ્ધ વર્તીએ તો આપણે પ્રભુને ઓળખ્યા ના કહેવાય, પ્રભુની એક જાત આપણે માની કહેવાય નહીં. તુજશે ભિન્ન નિરાલા ઘાત, તારાથી બધું ભિન્ન છે, નિરાલું છે, તું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અસંગ અને એકાકી છે, માત્ર સુખ સ્વરૂપ છે, અનુભવ સ્વરૂપ છે. તો મોહ કેમ, ખેડ કેમ, ભય કેમ, શોક કેમ, હું નિજ સ્વરૂપમાં ઉપયોગ કરું છું, તન્મય થઉં છું. ઓમ શાંતિ 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 કરીને જ્ઞાનીઓ ઉપયોગને વાળીને બેસી જાય છે. કોઈ પ્રકારના વિકલ્પોની ઝંઝટોમાં પછી પડતા નથી. જેવી પોતાની યોગ્યતા શક્તિ અને પુરસાદ છે એને અનુરૂપ એક સમય અને શાંતિ હોય છે. ગમે એવા પાપના ઉદય હોય, નિમિત્ત હોય, એની અંદરમાં પણ જ્ઞાનીઓ સ્વરૂપની અંદરમાં ડૂબકી મારી લે છે, એટલે એની ઉત્તરંગ શાંતિનો ભંગ થવા દેતા નથી. તુચ્છે ભિન્ન નિરાલા ઘાટ, તન વંશ હો ક્યો ખટ્ટા ખાખાટ, તન વંશ વંશ હો ક્યો ખટ્ટા કટુફલ ખાટ, અપના ક્યો ન આનંદ ભાત, તારા આનંદની તું ભાવના કેમ કરતો નથી. અને આ શરીરના સાથેના સંબંધીઓ જીવોની અંદરમાં વિકલ્પો કરી અને એના કટુ ફળ કેમ ખાય છે. તેરી સુખ તેરે હી હાથ, મારે કાવ્ય ડાયરીમાં કાવ્ય લખી નાખ્યું, તેરી સુખ તેરે હી હાથ, તારું સુખ તારી પાસે જ છે,
કોઈ તને સુખી કરી શકે નહીં, તને સુખ આપી શકે નહીં કે સુખ તારો લઈ શકે નહીં. તારું સુખ તારી પાસે જ છે અને એ તારે જોઈતું તો હાલ મળે એવું છે. કેવી રીતે મળે કે હાલ ભલેથી ઉપયોગ ખસેડીને તારામાં નકારતો હાલ તું સુખી. પણ અનાદિકાળથી આદિ સુધીમાં અનાદિ વિચાર દ્રષ્ટિએ એક સમય પણ ઉપયોગને ખસેડીને પોતાના આત્મા માટે વાળ્યો નથી. અને ધર્મ નવ નવ દેવે જાય એવા મુનિવત ધારી અને એને સાધનાઓ કરી નવ નવ પૂર્વ સુધી જાણ્યો. બહારમાં આવું દિગંબર મુનિ પણ પાડ્યું, 28 મુદ્રોનું પાલન કર્યું, 5 મહાવળા સમિતિનું પાલન કર્યું, બહારમાં મુક્તિઓનું પણ પાલન કર્યું. ઘણો મુસલમાન ભાઈઓ ઉપવાસ કરે તો કંઠમાં ગળફો ના ગળી જાય, કાઢી નાખે ભૂખને. ચાલે ઉનાળામાં મુર્ગા હોય તો અંદરમાં ઉતારે નહીં, બહાર કાઢી નાખે. આપણે તો ઉપવાસ કરે 6 વાગ્યા તો ગળી જઈએ, 6 વાગ્યા ઉપવાસ કરે તો તરસ લાગે તો અંદરમાં ગળફો આવે તો ગળી જઈએ કે ભાઈ એટલી તરસ નથી થશે એ ગળે નહીં. પણ એ ઉપવાસ શું કામનો? અજ્ઞાની નાખે પછી રાતે હોશ ખાય પણ પાછું રાત ના ખાય. વિવેક વગરનો ઉપવાસ જેમ અપવાસ છે એમ વિવેક વગરનો ધર્મ પણ અધર્મ છે. વાસ્તવ તેરે સુખ તેરે હાથ નિજ રતિ મે આનંદ ના માત, નિજ રતિ મે આનંદ ના માત. આનંદ માતો નથી એટલો બધો આનંદ છે નિજ રતિ માં. આનંદ એવા ઉઘડા આવે છે કે એક પછી એક, એક પછી એક, એક પછી એક અતિદ્રિય આનંદ ના ઉઘડાઓ આવતા જ જાય છે. શેમાં? નિજ રતિમાં. આત્માનો ઉપયોગ આત્મકાર થાય એ નિજ રતિ છે. નિજાનંદ રસબિન ભગવાન સકલ લે નાયક તદપિ નિજાનંદ રસલી નિજ રતિ મે આનંદ ન મા. આત્માની રતિમાં આનંદ એવા ઉભરા આવે છે કે એને કાબુમાં રાખવા અઘરા થઈ જાય છે. એવા અતિથી આનંદ ઉભરા આવે છે. અસાતા કર્મના ઉદયમાં આવે છે. મહાપુરુષોને વર્ણન ઉત્સર્ગ કેસોમાં પણ આવા ઉભરાઓ આવે છે. એ સમજે છે કે મારું કલ્યાણ આ ઉપયોગને આત્મામાંથી હટાવવાથી નથી. બહારમાં જે આવું એ આવો, જે થવું એ થાવ, છેદાવ વા ભેદાવ, કો લઈ જાઓ નષ્ટ બનો ભલે વા અન્ય કો રીતે જાઓ, પણ આ દેહ નથી મારો. સદા અપના ધ્યાન રખો, ગતમ ન શૌચમ ભાવિ ન કામું. સદા કહેશે તમારું ધ્યાન રાખો. આપણે બધાનું ધ્યાન રાખીએ છીએ, પછી બાકી રહે તો આપણું ધ્યાન થોડું રાખીએ બહારથી. તમારું ધ્યાન રાખો. આપણું ધ્યાન રાખો એટલે આપણો ઉપયોગ ક્યાં ભટકી રહ્યો છે એનું ધ્યાન રાખો. સમયે સમયે વિભાવમાં અનેક પ્રકારના ભાવમાં ઉપયોગ ભટકી રહ્યો છે, સંકલેશ કરવાના મંદિરમાં ઉપયોગ રહ્યો છે. એ વિશુદ્ધ પરિણામમાં ના આવે ત્યાં સુધી શાંતિનો અનુભવ થઈ શકે નહીં. સદા આપના ધ્યાન રાખો. ઉપયોગ ઉપર ઉપયોગ મૂકીને ઉપયોગની જાગૃતિ રાખો. ગતમ ન શૌચ્ય, આગળ જે થઈ ગયું એનો વિકલ્પ છોડી દો. એ પતી ગયો હોય, એ આગળનો થઈ ગયું એના વિચારમાં તમારો વર્તમાન સમય વેડફી નહીં નાખો. ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંચે નહીં, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની. ગતમ ન શૌચમ ભાવિ ન કામ્યમ, ભવિષ્યમાં આમ કરીશ એવી ઈચ્છાઓ પણ રાખો. તમારા હાથમાં વર્તમાનમાં વર્તમાન એક સમય જ છે. એ વર્તમાન સમય તમારો ઉપયોગ આત્મામાં કેમ સ્થિર થાય આ જ લક્ષ રાખી અને ઉપયોગની સાધના કરો. ઉપયોગ એ જ સાધના છે. ઉપયોગ એ જ સાધના છે. તો આ પ્રમાણે આ પૂરો થયો બોધ છઠ્ઠી ગુણનો છે. આગળનો બોધ છે એ પણ અનુસરણ ચાલશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
जिनवाणी के ज्ञान से सुधे लोकानुं सदा देखूं। नमस्कार महामंत्र।